હું નાનો હતો ત્યારે એક ફિલ્મ આવી હતી, એ ફિલ્મનું નામ હતું જોગ સંજોગ. અને જોગ સંજોગમાં ઉપેન્દ્ર ત્રિવેદી પછી એક નવા અભિનેતાની એન્ટ્રી થઈ. ડાન્સિંગ સ્ટાર તરીકે એ પહેલી જ પિક્ચરથી છવાયા. મૂળ સંગીતના માણસ, પરંતુ અભિનય ક્ષેત્રે પણ એટલું જ મોટું કાઠું કાઢ્યું. જી હા, મહેશ નરેશ ફેમ, નરેશ કરોડિયા. નરેશભાઈની વાત આવે એટલે સતત તમને મેરું માલણના દ્રશ્યો દેખાય. આજે પણ મહેશ નરેશનું ગીત ઓઢણી ઓઢું તો ઉડી ઉડી જાય, વિશ્વમાં કોઈ પણ પ્રકારનો ભારતીય કાર્યક્રમ હોય અને એમાં જો ગુજરાતી ગીતની ડિમાન્ડ આવે તો આ ગીત અચૂક મૂકવું પડે. નરેશભાઈ સાથે મારે ખૂબ નજીકનો નાતો, એમના 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 અંતિમ સમય પહેલા 15 દિવસે એટલે લગભગ ગયા વર્ષે આ જ તારીખમાં મેં એમની સાથે વાર્તાલાપ પણ કરેલો. અને યોગાનુયોગ એવું થયેલું કે નરેશભાઈ ઓનલાઈન હતા અને મને ઓનલાઈન કંઈ મેં ટીખળ સૂજી અને મેં મારા દીકરાને એવું કહ્યું કે પ્રફુલ્લ અંકલને ફોન લગાડે, આપણે સરપ્રાઈઝ એન્ટ્રી આ લાઈવમાં આપીએ. અને મારા દીકરાએ પ્રફુલ્લભાઈ સાથે વાત કરી અને મને કહેતા આનંદ છે કે પ્રફુલ્લભાઈએ, પ્રફુલ્લ દવેએ હસતા મોઢે આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને અમે નરેશભાઈની સાથે પ્રફુલ્લભાઈને જોડી શકીએ. કદાચ એવું કહી શકાય કે પ્રફુલ્લ દવે અને નરેશ કરોડિયા એટલે એકબીજાના પૂરક. નરેશ કનોડિયાએ જેટલો અભિનય કર્યો એમાં પ્લેબેક પ્રફુલ્લ દવેનું મળ્યું અને આ બંને સુપરહિટ કલાકારોનો છેલ્લો ઇન્ટરવ્યુ કરવાની નસીબ મને મળ્યું. નરેશભાઈ આપણે બધા જાણીએ છીએ અત્યારે કોવિડે એમનો ભોગ લીધો. બંને ભાઈઓ એક દિવસના અંતરમાં એમના જ શબ્દો પ્રમાણે સાથે જીવશું સાથે મરશું એ પ્રમાણે આપણી વચ્ચેથી ગયા. મહેશ નરેશની શ્રદ્ધાંજલિ રૂપે અમે લોકોએ ભવ્ય કાર્યક્રમ પણ કર્યો. એ નરેશભાઈ આ 20 ઓગસ્ટે જન્મદિવસ છે, પહેલો જન્મદિવસ એમની ગેરહાજરીમાં છે. ત્યારે આપણે કોઈ પણ શોક સંદેશ ન આપી અને એમના ગીતો સાથે આખો દિવસ ઉજવીએ એવી સિને સરિતાના માધ્યમથી આપ સૌને અપીલ કરું છું. નરેશભાઈની ચેતનાને નતમસ્તકે વંદન.